સમગ્ર ભારતમાં પદ્માવતી પૂજનીય છે. પદ્માવત ફિલ્મથી હિન્દુ સમાજની લાગણી દુભાણી છે અને ભારતની સંસ્કૃતિને ઠેસ પહોંચી છે. ત્યારે હળવદમાં પદ્માવત ફિલ્મ વિરોધના સમર્થન આપી આજે બાઇક રેલી યોજી શક્તિ માતાના મંદિરથી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. હળવદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પદ્માવત ફિલ્મના વિરોધમાં વિશાળ બાઇક રેલી શક્તિ માતાના મંદિરથી નીકળી હતી અને મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સંજય લીલા ભણસારી નિર્મિત ફિલ્મ પદ્માવત પદ્માવતીના વિરુદ્ધમાં બનેલી છે. આ ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિ સાથે ચેડા કરવામાં આવ્યા છે, ભારતના ઇતિહાસ સાથે પણ ચેડા કરાય છે. તેથી આ ફિલ્મથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાણી છે. આ જોતા ભારતના સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવેલા પરવાનગીનો વિરોધ કરી ફિલ્મ રિલીઝ ન થાય અને પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી સાથે હળવદ તાલુકા ક્ષત્રિય સમાજ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સમસ્ત બ્રહ્મ સમાજ વગેરે સમાજના આ બાઇક રેલીમાં જોડાયા હતા. આ બાઇક રેલી સંપૂર્ણ શાંતિપૂર્ણ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અખિલ ભારતીય કરણી સેના દ્વારા ભારતભરમાં બંધનું એલાન આપેલ છે. તેના સમર્થનમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ આખા ભારતમાં કરણી સેનાની જોડે છે અને મા પદ્માવતી જે હિન્દુ સમાજની આર્ય નારી છે, તો એ હિન્દુ સમાજની જે આસ્થાનું પ્રતીક છે મા પદ્માવતી, એના સન્માનમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જ્યાં પણ જરૂર પડશે તેવા કાર્યક્રમ આપશે. અને ગુજરાત ભારત સરકારને અનુરોધ છે કે આવી વિકૃત માનસિકતા ધરાવતા સંજય લીલા ભણસાલી ક્યારે પણ આવા પિક્ચરનું, જ્યારે ઐતિહાસિક પિક્ચરનું નિર્માણ કરે તો એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે. ક્યાંય પણ સંસ્કૃતિ સાથે ચેડા નથી થતા તેનું ખાસ સેન્સર બોર્ડને જાણ કરે કે આવી ફિલ્મ હવે પણ ક્યારે બને તો એમાં ખાસ ક્યાંય હિન્દુ સંસ્કૃતિ સાથે ચેડા ન થાય. અને જો ચેડા થશે તો આનો અમે ઉગ્ર વિરોધ કરીશું. અને આજના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ આખા ભારતમાં કરણી સેનાના સમર્થનમાં છે. જય શ્રી રામ. ઉપેન્દ્ર પરમારનો રિપોર્ટ, હળવદ.